ओके, त्रिकोण पी क्यू आर से अहीं तमारे त्रिकोण काटकोण त्रिकोण दोनों से नाम पी क्यू आर आपवानुं छे। अने बीजुं याद राखवानुं छे तमारे अहीं जे सामेनी बाजू के पासेनी बाजू जोवानी छे ए क्यांथी जोवानी, आर पासेथी। તો ચાલો બોલો સર, સામેની બીજું બાજુમાં પાસેની બાજુમાં હું કન્ફ્યુઝ છું, તમે કરાવને આ એ કન્ફ્યુઝન તો કન્ફ્યુઝ શીખવાડવા માટે જ કહીએ છીએ કે કેટલી કન્ફ્યુઝ ક્યાં છો એના માટે। બોલો, સૌ પ્રથમ ત્રિકોણ દોરી દઈએ, કાટકોણ ત્રિકોણ ઉપર નામ આપણે અહીં ખૂણો ક્યુ 90 છે તમારે જોવાનું, તો 90 ખૂણો ક્યુ નામ તમારે આપી દેવાનું। અહીં આપી દઈએ આપણે પી, અહીં આપી દઈએ આર, અહીં 90 કરી દઈએ। ચાલો શું કરશું કિંજલબેન, પ્રથમ આપણે આકૃતિમાં નામ બતાવી દઈએ ને, માપ રકમ વાંચો, કઈ જગ્યાએ શું માપ આપ્યું છે? સર પીક્યુ 20। ચાલો પીક્યુ 20 એટલે અહીંયા 20 કરી દઈએ। પછી પીઆર છે 52, પીઆર 52 એટલે પીઆર કરણ છે અહીંયા। ઓકે, હવે તમારી પ્રોબ્લેમ નું સોલ્યુશન કરીએ। કિંજલ કહે છે કે પાસેની બાજુ સામેની બાજુ શું મને ખબર નથી, તમારે ખૂણો આર છે, ખૂણો આર થી જોવાનું છે, અહીં ખૂણો આર છે તો એની પાસે કોણ થાય? ક્યુ આર, ક્યુ આર પાસે થાય, અને સામે અને સામે એની પીઆર થાય। ઓકે ચલો, હવે પાયથાગોરસ પ્રમેય નો ઉપયોગ કરીશું। બોલો શું લખીશું પાયથાગોરસ પ્રમેયમાં? કર્ણ કોણ છે અહીં? સર એક મિનિટ, ક્યુ આર નો વર્ગ બરાબર નહીં, ક્યુ આર નહીં, અહીં કર્ણ પીઆર છે મોટી બાજુ, પીઆર વર્ગ બરાબર, પછી ક્યુપી નો વર્ગ, પછી પીઆર નો નહીં, ક્યુઆર નો વર્ગ, ક્યુઆર નો વર્ગ। ચલો પીક્યુ નો વર્ગ માં શું લખશો? હા પીઆર માં શું લખશો? સર ઓલો ક્યુઆર નો સ્ક્વેર નો આવે ને સર, પીઆર નો આવે ને? જો ક્યુઆર તમે પેલા નહીં, અહીં મોટી બાજુ પીઆર છે એટલે કર્ણ છે, તો મોટી બાજુ તમારે પેલા લખવાની બરાબર, એટલે કે અહીં આવશે તમારે પીક્યુ નો વર્ગ વત્તા ક્યુઆર નો વર્ગ, કર્ણ પીઆર છે અહીંયા મોટી બાજુ। ચલો પીઆર નું માપ કેટલું આપ્યું છે? 52 નો વર્ગ બરાબર 20 નો વર્ગ વત્તા ક્યુઆર નો વર્ગ। ચલો 52 નો વર્ગ શોધો, ક્યુઆર નો, હા 52 નો વર્ગ કરો ને કેટલો થાય છે? 52 × 52 2700, 5 × 10 = 1, 5 × 5 = 26, 2 × 2 = 4, અને 5 × 2 = 10, 4 × 4 = 0, 0 × 7 = 27, 27 × 4 = 4, 27 × 4 = 4, હા ઓકે, તો 27 × 4 = 400 વત્તા ક્યુઆર નો વર્ગ। હવે શું કરશો? ક્યુઆર ના વર્ગ ને કરતા બનાવો, ક્યુઆર ને કરતા બનાવો, તો શું મળશે? 27 × 4 માંથી 400 400 બાદ કરો, કેટલા વધશે? કેટલા વધશે? 270 ખોટું, 27 × 4 = 400 કેટલા? 31 × 4 = 4 પૂજનતા આપણે ઉમેરવા નથી, બાદ કરવાના છે, 27 માંથી 400 કાઢો, 2300 વધે, 2304 થશે, હા 2304 કોનો વર્ગ છે? 2304 ઓકે, 2304 કોનો વર્ગ છે?
ટીવી તો ચાર કોનો વર્ગ છે ખબર છે? નથી. નહીં, જે રીતે 25 છે પાંચ નો વર્ગ છે, 110 નો વર્ગ છે, 420 નો વર્ગ છે, તો 2304 કોનો વર્ગ છે? તમને ખબર નથી તો અંદાજ મારો, 40 નો વર્ગ 1600 થાય. અહીં વધારે કિંમત છે. 50 નો વર્ગ 2500 થાય, વધી ગયા. તો 40 ને 50 થી વચ્ચે જુઓ 45, તો 45 નો વર્ગ કેટલો થાય? 4 × 5 = 20, 20 × 25 થાય. મતલબ 45 ને 50 ની વચ્ચેની કોઈ સંખ્યા છે કે જેનો વર્ગ 2304 થાય છે. હવે એકમમાં 4 છે તો કઈ સંખ્યા હશે કે તે વર્ગ કરો તો 4 મળે, એટલે કે 46, 48, 48 કે 49 કઈ હશે બોલો? 46, 47, સર 48. 48, વેરી ગુડ, 48. તો કારણ કે 8 નો વર્ગ 64, 8 × 8 = 64, એટલે 48. તો QR બરાબર 48. લો, બાકીના ગુણોત્તર તમે હવે શોધી શકશો ફટાફટ. બાકીના ગુણોત્તર તમે શોધી શકશો. બોલો કિંજર, કયો લખશો હવે? 60 R. બોલો. હા અસ્મિતા, બોલો અસ્મિતા. 60 R. સામેની બાજુ છેદમાં કરે એટલે પી, પી ક્યુ ના છેદમાં પી, પી આર, પી આર, પી ક્યુ એટલે છેદમાં 20 ના છેદમાં 52. 52 છેદ ઉડે એટલે ઉડાડી નાખવાના, એ છેદ ઉડશે. 4 × 5 = 20 થશે અને 13 × 52 થશે. 4 4 ઉડી જાય, 13 × 52 તો 5 ના છેદમાં 13 આવશે. 5 ના છેદમાં 13. ચલો હવે લખો cos r. cos r બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે પાસેની બાજુ કોણ છે? અહીંયા qr ના છેદમાં, qr ના છેદમાં pr, pq, pr. અસ્મિતા ઊંઘમાં લાગી છે એટલે બાકીના ગુણો પર તમે શોધી શકશો. સાઈન અને કોસ અને ટેન મળ્યા છે. ના, ટેન શોધવાનું છે, ટેન નથી આપ્યા, ટેન શોધવાનું છે હજી. તો 10 R એટલે શું? 10 શોધવાનો છે. ફટાફટ બોલો, 10 R એટલે શું? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે કે PQ, PQ છેદમાં QR, PQ ના છેદમાં QR, 20 ના છેદમાં 48, 20 ના છેદમાં 48, 20 એટલે 4 × 5 = 20, 48 એટલે 4 × 4 = 48. સાઇન પરથી કોસેક કેટલા આવશે? 52 ના છેદમાં 20. ફાઇનલ જવાબ બોલો ને. 13 ના છેદમાં 5. પછી સેક, સેક આર એટલે કેટલા આવશે? 13 ના છેદમાં 12. 13 ના છેદમાં 12. અને કોટ આર એટલે કેટલા આવશે? કોટ એટલે 12 ના છેદમાં 5. 12 ના છેદની અંદર 5. તો આ પ્રમાણે તમારે દાખલો થશે.